બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે રહેતો મહેતા પરિવાર જે આદિ અનાદિથી વતન પ્રત્યેનો પ્રેમ અવનવી રીતે પ્રગટ કરતો રહ્યો છે, જ્યારે વર્ષો પહેલા ધાપુભાઈ જીવરાજદાસ મહેતાના પરિવાર દ્વારા જૂના ડીસા ગામે અવનવી ભેટો આવે છે ત્યારે તેમના જ પુત્ર રજનીકાકાના ભૂલામણા નામથી ઓળખાતા રજનીકાંત મહેતાનો 90મો જન્મદિવસ જૂના ડીસા ગામમાં ઉજવવામાં આવ્યો હતો, જ્યારે જૂના ડીસા નગરજનોએ પણ કાકાના જન્મદિવસ નિમિત્તે અવનવી ભેટ સોગાદો આપી કાકાની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે રજનીકાંત મહેતા પરિવાર દ્વારા જૂના ડીસા પાંજરાપોળના મજૂરોને પોતાના બર્થડે ઉપર 18,000 રૂપિયા રોકડા, 60 જેટલા મજૂરોને ઉફા સ્વરૂપે આપ્યા હતા, જ્યારે જૂના ડીસા શાંતિધામ હોય કે પછી દેરાસર હોય કે પછી વર્ષો પહેલા નાનકડી શરૂઆત કરેલ શાળા હોય, જે આજે મોટું વટવૃક્ષ સમાન સમગ્ર ગુજરાતમાં નામના ધરાવતી શાળા એટલે કે DJN મહેતા હાઈસ્કૂલ, જે એમ પ્રાઇમરી સહિત કોલેજની સંસ્થાઓ મધ્યમ અને ગરીબ બાળકો માટે ભણી શકે તેવા હેતુસર કાકા દ્વારા શરૂ કરવામાં આવી હતી, ત્યારે લોકોએ આ કામગીરીને બિરદાવી હતી. જૂના ડીસા શાંતિધામને પણ બનાસકાંઠામાં નહીં પરંતુ ગુજરાતમાં ફર્સ્ટ સ્થાને આવે તેવું વિકસિત કરવામાં આવ્યું છે. રજનીકાકાએ પોતાના બર્થડે ઉપર 90મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે, ત્યારે ગામ લોકોના આશીર્વાદ લઈ હજુ પણ જો મારી ક્યાંય જરૂર પડે તો બે ઝીઝક મને અડધી રાતના કોલ કરશો તો હું જૂના ડીસા માટે ક્યારેય પણ પાછી પાની નહીં કરું અને આ મારી નૈતિક ફરજ છે કે હું મારા વતન પ્રત્યેનું ઋણ જેટલું પણ અદા કરું એટલું ઓછું છે. કાકાએ નમ્રતાથી વધુમાં જણાવ્યું હતું, હાલ જે કંઈ પણ મારી પાસે છે એ મારા વતનના લીધે છે, જ્યારે 18 આલમને સાથે રાખીને આવનારા સમયમાં વધુમાં વધુ ગામોનો વિકાસ થાય તેવા પ્રયત્ન મારા હાથે રહેશે. મારી ટીમ પણ રાત દિવસ મહેનત કરીને સમાનતાની ભાવનાથી ગામના વિકાસ માટે લાગી છે, ત્યારે રજનીકાકાના 90મા જન્મદિવસ નિમિત્તે ડીસાના ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, હિન્દુ સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, અરવિંદભાઈ મોદી, દિનેશભાઈ અનાવડિયા, પૂર્વ સાંસદ સંજયભાઈ ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ડેલિગેટ ફારૂકભાઈ થાણી, જૂના ડીસાના તલાટી શ્રી હિંમતભાઈ પંચીવાલા, પિયુષભાઈ પુનડિયા, હસમુખભાઈ મોદી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. GDC ન્યૂઝ સાથે રાજુસી પુનડિયા, ડીસા.